આજે આપણે પાઠ 10 ભાગ 1 અઢી આના ભણીશું. અઢી આના એટલે કે હમણાંના લગભગ 15 પૈસા જેવા, બરાબર છે. તો એના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ, તેમનો જન્મ 1932માં થયો હતો. પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુંજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન. હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોકકલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અનેકવિધ એટલે કે અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે. સંન્યાસી કોને કહેવાય? તો સંન્યાસ જેણે લીધો હોય, બરાબર, સંસાર પ્રત્યેની આસક્તિનો જેના પર અભાવ હોય તેવા માણસો. તો મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રયત્ન પ્રસંગો, ધર્મ ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુસ્તક પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વિધકતાની રજૂઆત રજૂ અહીંયા થયા છે, વિધકતાથી રજૂ થયા છે. આત્મકથાના આ અંશમાં વિદ્યાભ્યાસ માટે, વિદ્યાભ્યાસ એટલે કે વિદ્યાના અભ્યાસ માટે લેખકની લગ્ન એટલે કે ધૂન લગાવ અને એ માટે એમણે કરેલી મથામણ અને વેઠેલી એટલે કે સહન કરેલી મુશ્કેલીનો પ્રેરણાદાયી ચિતાર રજૂ થયો છે. જિજ્ઞાસા પ્રેરક, જિજ્ઞાસા એટલે કે જાણવાની ઈચ્છાવાળો, ની પ્રેરણા આપનાર પ્રસંગ કથન અને સંઘર્ષજન્ય પરિસ્થિતિની રૂપ પણ રોચક બનાવે છે. બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું એટલે કે ભણ્યા હતા, પણ વ્યાકરણ વગેરે કશું જાણ્યું, પરંતુ વ્યાકરણ કંઈ જાણતા ન હતા. મને રહી રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રસાર કરવો હોય તો સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ. શું વિચાર્યું એમણે કે જો મારે સારી રીતે ધર્મનો પ્રસાર કરવો હોય, પ્રસારણ કરવું હોય તો સંસ્કૃત વિદ્યા પણ ભણવી જોઈએ. મારી 23 વર્ષની ઉંમર થઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમરનો માનતો હતો. 23 વર્ષની ઉંમરની થઈ ગયા હતા એટલે પોતાની ભણવાની જે ઉંમર હતી એ મોટી લાગતી હતી એમને. શુરપુરાના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવા મારા વિચારો પાકા થયા. પાકા કયા એટલે કે નક્કી કર્યા. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. એમની એવી ઈચ્છા હતી કે 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લે. સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ. સંસ્કૃત શ્લોકોને સમજી શકું એટલે બસ, વધારે કંઈ નહીં. મેં સુરપુરામાંથી જ સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. કે લેખકે સુરપુરમાંથી જ સીધા મથુરા વૃંદાવન જવા માટેનું નક્કી કરી લીધું. એમણે મને વિદાય આપવા આખું ગામ હિલોડે ચડ્યું હતું એટલે કે આવ્યું હતું. આ સૌની આંખમાં અશ્રુ હતા એટલે કે સૌ રડતા હતા. દર વર્ષે અહીં આવવાનું એવો સૌનો આગ્રહ હતો. શું કહેતા હતા ગામડા કે દર વર્ષે તમારે અહીંયા આવવાનું એવો આગ્રહ કરતા હતા. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. ભાવ વિભોર એટલે કે ખુશ થઈ જતા હોય છે. અનિયંત્રિત સાધુઓ તથા ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજામાં અનિશ્ચિત અને જ્ઞાની ઉપજે તેવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણનીથી ગાળીને યોગ્ય અયોગ્ય હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે તેમ છે, પણ તેવું થઈ શકે એવું કંઈ દેખાતું નથી. ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાના થયો એટલે કે લેખક ઊંઝાથી ટ્રેન મારફતે રવાના થયા. હું ઉતર્યો હતો, રવાના થયા. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા હતા. 30 રૂપિયા એમને ગામવાળાએ આપ્યા હતા. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શકે નહીં. સ્પર્શ એટલે કે અડવું નહીં એવો નિયમ ચાલી શકે નહીં. અજમેર રોકાઈને હું મથુરા આવ્યો. અજમેરમાં રોકાયા તેઓ અને પછી મથુરા આવ્યા. હું ઉતર્યો હતો તેની સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ. ત્યાં ઉતર્યા હતા લેખક એની સામે જ જમનાજીનો ભરપૂર પ્રવાહ હતો. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુને જોતો. લેખક ઘણીવાર બેઠા બેઠા આગંતુક એટલે કે ત્યાં આવતા શ્રદ્ધાળુઓને જોતા હતા. તેઓ જમનાજીને ખૂબ જ પૂજ્ય માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ના રાખતા. પૂજ્ય તો એ લોકો માનતા જ, પરંતુ એને
સ્વચ્છ નહીં નહોતા રાખતા, ગંદકીનો પાર નહીં, એટલે કે પુષ્કળ ગંદકી હતી ત્યાં. લોકો બોલતા જમના મૈયા કે કૃપા છે, મારા મનમાં પ્રશ્નો થતા આ જલપ્રવાહ પણ કૃપા, આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે, આ જલપ્રવાહ પણ કૃપા કરતો હશે. પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસો નથી તો એક બ્રહ્મનિષ્ઠા થતી કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી. પ્રાકૃતિક જે સૌંદર્ય છે એને આપણે સારું નથી રહેવા દેતા. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કામુક્કી કરીને નીકળ બહાર. આપણે કોઈ પણ પવિત્ર ધર્મસ્થળમાં જઈએ તો કર આચમન, માર ડૂબકી એટલે ગંગા મૈયામાં કે જેમાં હોય તેમાં ડૂબકી મારી દઈએ, ઘોંઘાટ કરો એટલે જોરથી બોલવું અને ધક્કામુક્કી કરીને આગળ નીકળીએ છીએ. ચારે તરફ ગંદકી જ ગંદકી, ચારે બાજુ ગંદકી જ ગંદકી થઈ ગઈ ધાર્મિકતા. તો કરી લીધું કલ્યાણ. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યો. થોડા દિવસ તેઓ મથુરામાં રહીને વૃંદાવન પહોંચ્યા. નાની ગાડીમાં જ મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરે લખ્યું હતું, નામ પણ ઘણા મોટા અક્ષરોથી વ્યવસ્થિત વંચાઈ રીતના લખેલું હતું, સ્રોતમુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. સ્ટેશન પર ગાડી ઊભી રહેશે પછી જ આશ્રમમાં રહેવા માટે અને ભણવા માટે હું જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. નિર્ણય એમણે જે કર્યો હતો ગાડી રોકાય પછી ત્યાં જવું બરાબર છે, તો સ્ટેશનથી આવ્યા અને એમની વાત એમણે જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે, મને અહીંયા રહેવા માટેની અને ભણવા માટેની સગવડ વ્યવસ્થા મળી રહેશે. આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું કે અમારે પંડિતજી આપકો પઢને દેંગે, અમારા જે પંડિતજી છે એ તમને ભણવા દેશે, લેકિન રહેને કી જગા નહીં હૈ, પરંતુ રહેવા માટેની જગ્યા અહીંયા નથી. મેં પૂછ્યું કે તો બીજું કઈ જગ્યા હોય તો બતાવો. મેં પૂછ્યું કે તો બીજી કોઈ જગ્યા હોય તો તમે મને બતાવો. તેમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું. એમણે કીધું કે ત્યાં દૂર પરમહંસ આશ્રમ છે, ત્યાં જવાનું એમણે સૂચના આપી તેવી આપ્યું અને ત્યાં જવાનું સૂચન કર્યું. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા પણ સૂચવ્યું. લઘુ કૌમુદી લઈને કાલે ભણવા આવજો એવી પણ એમણે સૂચના આપી. વિશાળ આશ્રમના બંધ પડેલા 85 રૂમોમાં રૂમોને જોતો જતાં હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. 85 રૂમો બંધ હતા એ જોતાં જોતાં તેઓ બહાર નીકળ્યા અને પરમહંસ આશ્રમ જતાં પહેલાં લઘુ કૌમુદી નામનું પુસ્તક છે ખરીદી લેવા માટે તેઓ બજારમાં ગયા. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. ગીતા પ્રેસ ગોરખપુરની જે દુકાન હતી ત્યાં સસ્તા અને સારા પુસ્તકો મળતા હતા. મેં લઘુ કૌમુદી જોઈ. ત્યાં એમણે લઘુ કૌમુદી બુક જોઈ. તેનું મૂલ્ય 10.5 આના, 10.5 આના એટલે કે લગભગ 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 જ આના બચ્યા હતા, બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા લાવવા ક્યાંથી. હું નિરાશ થયો, એટલે એમની પાસે પૂરતા પૈસા ન હતા એટલા માટે નિરાશ થઈ ગયા. પુસ્તક પાછું આપ્યું, એમણે પુસ્તક પાછું આપી દીધું. સંસ્કૃત ભણવાની તીવ્ર તાલાવેલી હતી. હવે શું કરવું? લગભગ 1-1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. ત્યાં તેઓ પહોંચી ગયા જ્યાં આશ્રમ પર તેમને જવાનું હતું. બરાબર છે, આટલું હવે પાર્ટ 2માં બીજું આપણે ભણીશું.